હેલો ફ્રેન્ડ્સ, જાનુતો કિચન હાઉસમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું મીઠાઈવાળાની દુકાન જેવો ખજૂર પાક. હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તુરંત પહોંચી શકે છે. જોતા જ ખાવાનું મન થાય તેવો ખજૂર પાક છે. તો ચાલો જોઈ લઈએ આપણે રેસીપી. પ્રથમ મેં અહીંયા એક વાટકી અંજીર લીધેલા છે, તેને ગરમ પાણીમાં મેં 2 કલાક માટે પલાળી લીધા છે. હવે તેને આપણે એક મિક્સર જારમાં લઈ લેશું. પાણી કાઢી લેવાનું છે. હવે તેને આપણે પીસી લેવાનું છે. અહીંયા મેં ખજૂર લીધેલો છે, જે પોચો આવે અને ઠળિયા કાઢેલો. એક પેન લેવાનું છે, જેમાં 1 વાટકી બદામ લેવાની છે, 1 વાટકી કાજુ લેવાના છે, 1 વાટકી અખરોટ લેવાના છે. તેને આપણે ડ્રાય શેકી લેવાના છે. જો તમારે ઘી એડ કરવું હોય તો તમે અહીંયા કરી શકો છો. થોડાક શેકાઈ જાય પછી આપણે તેને હવે આપણે એક નાની વાટકી ટોપરાનું ખમણ છે તે એડ કરી દેવાનું છે અને થોડીક વાર માટે આપણે તેને શેકી લેવાનું છે. હવે તેને આપણે એક બાઉલમાં લઈ લેશું. હવે એક પેન મૂકવાનું છે, તેમાં 2 થી 3 ચમચી જેટલું આપણે ઘી એડ કરવાનું છે. ગાયનું ઘી લેવાનું છે. હવે તેમાં જે અંજીરની પેસ્ટ બનાવેલી છે તે એડ કરી દેવાની છે. આ શિયાળામાં ખૂબ જ ગુણકારી છે ખજૂર પાક. તમે જરૂર એકવાર ટ્રાય કરજો અને બાળકોને ખવડાવજો. થોડોક શેકાઈ જાય અને પાણીનો ભાગ બળે ત્યાં સુધી આપણે શેકવાનું છે. તમે જોઈ શકો છો સરસ મજાનો શેકાઈ ગયો છે. હવે જે ખજૂર છે તે આપણે એડ કરી દેવાનું છે. તમે અહીંયા કાળો ખજૂર પણ લઈ શકો છો. મેં અહીંયા જે પોચો ખજૂર આવે છે તે લીધેલો છે. હવે તેને આપણે સરસ રીતે ઘીમાં સાતડી લેવાનું છે. તમે 1 કિલો ખજૂર પણ લઈ શકો છો. મેં અહીંયા અંજીર અને ખજૂરનું માપ 1 સરખું રાખેલું છે. તમે જોઈ શકો છો સરસ મજાનો ખજૂર અને અંજીર સરસ રીતે શેકાઈ ગયા છે, મિક્સ પણ થઈ ગયા છે. હવે તેમાં આપણે જે ડ્રાયફ્રૂટ હતા તેને મેં મિક્સરમાં પીસી લીધેલા છે. તમે આખા પણ લઈ શકો છો. તે આપણે એડ કરી દેવાના છે. તેનો મેં પાવડર બનાવી રાખ્યો હતો. આમ બાળકો નથી ખાતા, આવી રીતના આપણે પાવડર તરીકે ઉપયોગ કરીને બાળકોને દઈ શકીએ છીએ. હવે સરસ રીતે બધું આપણે મિક્સ કરી દેવાનું છે. તમે આમાં મનગમતા ડ્રાયફ્રૂટ લઈ શકો છો. તમે જોઈ શકો છો સરસ મજાનું બધું મિક્સ થઈ ગયું છે. હવે અહીંયા મેં ચોરસ ટ્રે લીધેલી છે, તેને આપણે ઘીથી ગ્રીસ કરી લેવાની છે. તમે આના રોલ પણ કરી શકો છો. અહીંયા હું પીસ કરીને બતાવીશ તમને. સરસ રીતે આપણે ઘીથી ગ્રીસ કરી લેવાની છે. હવે જે મિશ્રણ બનાવેલું છે તે આપણે એમાં લઈ લેશું. હવે સરસ રીતે આપણે પાથરી દેવાનું છે. તમે જોઈ શકો છો સરસ મજાનું મેં પાથરી દૂધ પરથી આપણે પિસ્તાની કતરણથી ગાર્નિશ કરશું. પોચુલાની મદદથી આપણે થોડું પ્રેસ કરી દેવાનું છે.
જેથી પિસ્તાની કોતરણ છે તે સરસ રીતે અંદર સેટ થઈ જાય. હવે તેને આપણે 2-3 કલાક માટે સેટ થવા દેવાનું છે. તમે ફ્રીજમાં પણ રાખી શકો છો. 2-3 કલાક થઈ ગઈ છે. હવે તમને હું કાપા પાડીને બતાવું છું. હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. તમે જોઈ શકો છો સરસ મજાના પીસ થઈ ગયા છે. જોતા જ ખાવાનું મન થાય તેવો ખજૂર અંજીર પાક તૈયાર છે. આઈ હોપ તમને મારી રેસીપી પસંદ આવી હશે. તમે જોઈ શકો છો સરસ મજાના પીસ તૈયાર થઈ ગયા છે. તો કેવી લાગી મારી રેસીપી? તમે જરૂરથી લાઈક શેર ઓર સબસ્ક્રાઇબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.